नमस्कार, गुजरात आर्ट्स एंड कॉमर्स कॉलेज गुजराती विभाग तरफथी हूँ डॉक्टर नियति અંતાણી आप सर्वने आ सरस मजानी सवारे अने कविताना माध्यम द्वारा फूलोनी सुगंध ने माणवा माटे खास आवकारू छू। खूब गमता एवा अनुगांधी युगना सर्जक कवि અને નક્ષી કવિ, આમ તો પ્રિયકાન મણિયારે કવિતા સિવાય જાણે કશું કર્યું જ નથી અને કવિતા જ કરી છે એમ કરીને ગુજરાતી સાહિત્ય માટે બહુ મોટું કામ કર્યું છે એવા પ્રિયકાંત મણિયારના કાવ્યો, કવિતા, કાવ્યકલા આ બધા સંદર્ભે આજે આપણે વાત કરવાની છે। આમ તો ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં BSM 2ના અભ્યાસક્રમમાં CC અને EC 111ના પેપરમાં આપણે પ્રિયકાન મણિયારના કાવ્યો, કેટલાક કાવ્યો ચંદ્રકાંત શેઠનું સંપાદન છે એ આપણા અભ્યાસમાં છીએ અને એમાંથી કેટલાક કાવ્યો વિશે આજે આપણી સાથે જે વક્તા હાજર છે ડૉક્ટર ચૈતાલીબેન ઠક્કર એમનો એક ઔપચારિક પરિચય આપતા પહેલા તો હું આભાર માની લઈશ કે મારે એવું છે કે મારા જે પણ કોઈ મિત્રો છે ને એમને હું કોઈ દિવસ પૂછતી છું જ નહીં, હું કહી જ દેતી હોઉં છું કે તમારે આ કરવાનું છે અને મારા માટે આનંદની વાત એ છે કે કોઈ વિરોધ નથી કરતું અને હું જે કહું છું એ માથા પર ચડાવી અને એ લોકો હા જ પાડી દે છે। તો મારા બધા જ મિત્રો ચૈતાલીબેન સાથે અને જે બધા જ જોડાયા છે એ બધાનો હું ખૂબ આભાર માનીશ। પછી એ રમઝાનભાઈ હોય, વિરેનભાઈ હોય, હિરજીભાઈ હોય, શક્તિભાઈ હોય, હું પૂછતી કોઈને નથી, ખાલી કહી જ દઉં છું કે કરવાનું છે અને કોઈ દિવસ મને કોઈ ના નથી પાડતું। પ્રિયકાન મણિયારના કાવ્યો વિશે વાત કરવાની મારે વ્યાખ્યાન ગોઠવવાનું હતું ત્યારથી મારા મનમાં ચૈતાલીબેનનું નામ પહેલેથી મગજમાં હતું। હવે એનું કારણ એક એ પણ છે કે કવિને જ્યારે ન્યાય આપવાની વાત થાય છે ત્યારે કવિતાના બધા જ પાસાને વણી લેવાની વાત છે। આપણે કદાચ આજે થોડી અભ્યાસલક્ષી વાત કરવાના છે અને ચૈતાલીબેન પણ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જ વાત કરવાના છે, પણ એમનો જે અભ્યાસ છે ને એ બહુ ઝીણો છે એટલે મારા મગજમાં પહેલેથી હતું કે ચૈતાલીબેન જ આના વિશે વાત કરે। ઔપચારિક પરિચય એમનો આપું તો ચૈતાલીબેન અત્યારે ભુજની RR લાલન કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે। મારી સાથે જ GPSC થઈ અને 2014થી ત્યાં કાર્યરત છે। આમ તો 2009થી તેઓ અધ્યાપક તરીકે ભુજની વિવિધ કોલેજોમાં ભણાવી ચૂક્યા છે અને મારા પણ બહુ પ્રિય એવા અધ્યાપિકા ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા એમના માર્ગદર્શન હેઠળ એમણે જ્યોતિન્દ્ર દવેના હાસ્ય સાહિત્યમાં નિરૂપણ રીતિ એક અભ્યાસ વિષય ઉપર તેમણે PhD પણ કરેલું છે। ભુજની વિવિધ કોલેજોમાં તેમણે અધ્યાપન કરાવેલું છે અને સંપાદન પ્રવૃત્તિમાં અભિગમનું મહત્વ બે સંપાદનોના સંદર્ભ વિષય પર એમણે PhDની પહેલા MPhil પણ કરેલું છે। ગુજરાતી ભાષાના જાણીતા સામયિકો પરબ હોય, શબ્દસર હોય, શબ્દ સૃષ્ટિ હોય એમાં નિયમિત એમના લેખ પ્રગટ થતા રહે છે। હાલમાં જ અમે 2 દિવસ પહેલા નિરીક્ષકમાં પ્રગટ થયેલો એમણે જે ગંગુબાઈને ઉદ્બોધીને જે પત્ર લખેલો છે આપણે બધા જ જાણીએ છીએ, આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી, અને એક આખા નવા પરિપ્રેક્ષ્યમાં એમણે એના સંદર્ભે આખી વાત કરી છે। રાષ્ટ્રીય રાજ્ય કક્ષાના પરિસંવાદોનું આયોજન તેઓ પણ પોતાની કોલેજમાં કરે પણ છે અને ભાગ પણ લે છે અને આંતરરાષ્ટ્રીય હોય, રાષ્ટ્રીય હોય કે રાજ્ય કક્ષાના પરિસંવાદોમાં તેઓ પોતાના સંશોધન પત્રો રજૂ કરે છે। હાલમાં જ ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જ્યારે ભુજ ખાતે યોજાયું હતું ત્યારે પણ એમણે એમાં પોતાનું આખું મનનીય અને અભ્યાસુ વક્તવ્ય રજૂ કર્યું હતું। ભુજની વિવિધ સાહિત્યિક સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા છે અને પુસ્તકાલયની પ્રવૃત્તિમાં પણ તેઓ કાર્યરત છે। સર્જક સાથે એક સંવાદ કાર્યક્રમમાં તેઓ સંચાલક, સાહિત્ય સ્પર્ધાઓમાં તેઓ નિર્ણાયક તરીકે તેમજ સાહિત્ય સંદર્ભે યોજાયેલ ફેસબુક લાઈવ પ્રોગ્રામોમાં પણ તેઓ સતત સંકળાયેલા છે એટલે આ બધા ઉપરાંત અથવા બધા સાથે હું કહી શકું કે ફૂલોમાં ફોરતા કવિ એવા પ્રિયકાન મણિયાર વિશે જ્યારે વાત કરવાની હોય
ત્યારે ચૈતાલીબેન એકદમ અધિકૃત વક્તા છે અને હું વધારે સમય નહીં લઉં, ચૈતાલીબેનને માઇક સોંપીશ જ, પણ એમણે મને સ્ક્રીન શેર કરવાનું એમના દ્વારા છે તો આપણે એનાથી શરૂ કરીએ અને પછી ચૈતાલીબેનનું સરસ મજાનું અભ્યાસુ અને મનનીય વક્તવ્ય સાંભળીએ. પ્રિયકાંત મણિયારની કવિતા ફૂલનો પવન લોચન મારે વાયો, ફૂલનો પવન લોચન મારે વાયો, આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો, ફૂલનો પવન લોચન મારે વાયો. કોઈ તરુના કોઈના ડાળી કોઈના ડાખલી પાન, ફૂલનો ફુવાર એકલો ફૂટે જેમ કવિના ગાન. ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો, ફૂલની નદી ફૂલનું તળાવ ફૂલનું નાનું ગામ, ફૂલનો દીવો ફૂલ હિંડોળો ફૂલમાં ફોર્યા રામ. કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતા ફૂલથી ફાવ્યો, ફૂલનો પવન લોચન મારે વાયો, ફૂલનો પવન લોચન મારે વાયો. ફૂલનો પવન લોચન મારે વાયો, આકાશ ભરાય એટલી સુગંધ લાગો, ફૂલનો પવન લોચન મારે વાયો. નિયતિબેન શક્ય હોય તો આના સાથે જ બીજો વિડીયો મૂક્યો છે એ પણ પ્લે, એ પણ શેર કરજો. ઓકે,
તો શરૂ કરું નિયતિબેન? હા બિલકુલ. સૌને મારા નમસ્તે. અવાજ બરાબર આવે છે ને? જી હા. ગુજરાત કોલેજના આચાર્યશ્રી અને ગુજરાતી વિભાગના અધ્યાપકો નિયતિબેન અને સૌ શ્રોતા મિત્રો સૌને મારા નમસ્કાર અને શુભ સવાર. આજે મારે ક્યાંથી શરૂઆત કરવી એ પ્રશ્ન છે, કેમ કે કવિતા સવારના જ હું વિચારતી હતી કે કવિતા બહુ છટકણી વસ્તુ છે, આમ તમને એમ લાગે કે હાથમાં આવી ગઈ છે, પણ કેટલીક આવી એ તમે નક્કી ન કરી શકો, અડધો કિલો આવી, પોણો કિલો આવી, ખબર નહીં કેટલી આવી, પણ આવી ખરી. અને આવે છે અને જસ્ટ એક સ્પાર્ક કરીને ચાલી જાય છે, કેમ કે લાગવની કલા છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો હાજર છે ત્યારે મેં એમને ધ્યાનમાં રાખીને વાત કરવા ધાર્યું છે, એટલે મને એક વસ્તુ સતત લાગ્યા કરે કે ડૉક્ટર એમ કહેતો હોય કે હું પ્રેક્ટિસ કરું છું, તો અધ્યાપકે પણ એમ જ કહેવું જોઈએ કે હું ભણાવવાની પ્રેક્ટિસ કરું છું. હું કોઈ દાવો ન કરી શકું કે હું ભણાવું જ છું, કેમ કે જ્યારે ભણાવું છું ત્યારે હું પણ શીખું છું. આ કવિતાઓમાંથી પસાર થતી વખતે એકને કવિતા વારે વારે જોવાથી, સાંભળવાથી, એનું જે લયગાન છે એ પકડવાથી પણ કવિતા વધારે સમજાતી હોય છે. અને અત્યારના આધુનિક ટેકનોલોજી અને ગેજેટ્સના યુગમાં વિદ્યાર્થીઓ આર્ટ્સ ફેકલ્ટી પસંદ કરે અને એમાંય ગુજરાતી પસંદ કરે, એટલે એના જુદા જુદા કારણો છે, પણ એની ચર્ચામાં હું નહીં પણું, પણ એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે કે મોબાઈલ છે કે કોઈ પણ એવી સાધન સામગ્રી છે, જ્યારે તમે એનામાં ઊંડા ઉતરતા જાઓ છો ત્યારે તમને કેટલી બધી ખબર પડતી જાય છે, તમે એકદમ અપડેટ રહ્યો છો જો તમારો એ રસનો વિષય હોય તો. તો તમને કોઈ એમ પૂછે કે આનામાં આ કેવી રીતે થાય આ ફોનમાં, એટલે તમે કહેશો જો રસિયા જીવ હશો તો, કે તમને મેડમ આટલી ખબર પડતી નથી, એટલે કેમ કે તમે એનામાં માહેર છો, તમે એનામાં ઇન્ટરેસ્ટેડ છો, તમે એનામાં ઇન્વોલ્વ છો. એટલે જ્યારે સાહિત્યની વાત આવે છે ત્યારે એકદમથી આપણે ભૌતિક જે સુખ સગવડો છે એનામાંથી ડાયરેક્ટ એક ભાવ જગત, એક કલ્પના વિશ્વમાં આવીએ છીએ, જે ઇનવિઝિબલ, જે જે ઇનવિઝિબલ છે, જેને આપણે જોઈ શકતા નથી. વધુમાં વધુ તો આ શબ્દો એની મદદે આવે છે. પ્રતીકના જે કવિ છે એને તમે ભણો છો, પ્રબલ ગતિના કવિ છે એને તમે ભણો છો. તો નિયતિબેન તમને ભણાવે છે ત્યારે ઘણું બધું કહ્યું કે ભાઈ પ્રિયકાંત મણિયાર ફૂલોમાં ફોરતા કવિ છે, ચંદ્રકાંત શેઠનું તમે સંપાદન ભણો છો, મારે પાસે છે છે હાજર છે, તો આ જે પુસ્તક તમે ભણો છો તો એનામાં તમે કેટલા બધા લોકોની નજરથી તમે જોવાની કોશિશ કરી કે પ્રિયકાંત મણિયાર એટલે કોણ એમ, અને સર્જક તરીકે આપણે એને ભણીએ છીએ ત્યારે એને વ્યક્તિ તરીકે જોઈએ છીએ, સાથે સાથે વ્યક્તિ તરીકેનો એક પરિચય એ આપણા માટે એક ઔપચારિક પરિચય બનીને રહી જાય છે, અને મૂળ એ કવિ કેવા, એ કવિ એટલે કોણ, શું કવિતાઓ એણે લખી. તમે મેડમ વાત કરો છો ભાવ જગતની, તો કયા ભાવ જગતની વાત કરો છો તમે? તો એ શબ્દોથી ઊભું થયેલું ભાવ જગત છે, શબ્દ એ ઉપાદાન છે, અને લલિત કલાઓમાંની પાંચ ને એ બધું આપણે ઘણું બધું જાણીએ છીએ. એફવાયના મિત્રોને થોડી થોડી ખબર છે, ટીવાયના મિત્રો જરાક વધારે ઊંડા ઉતરેલા હોય એનામાં, પણ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ભણવા ત્યારે ક્લાસમાં એ લોકો આવે છે ત્યારે 8 થી 12 ધોરણ સુધીમાં કે 9 થી 12 ધોરણ સુધીમાં એ લોકો જે કવિતા ભણીને તમે લોકો આવો છો, ત્યારે એ કવિતા ભણીને આવો છો ત્યારે તમે એક કવિતા ભણો છો અને તમારો પાઠ કે કવિતા પૂરી થાય એટલે નીચે કૌંસમાં લખેલું હોય કે પ્રતીકમાંથી અતિ જ્ઞાનનો કોઈ અંશ ભણીને તમે આવતા હો, તો એવી રીતના લખેલું હોય પૂર્વાલાપમાંથી. તો હવે એ આખું માથી ભણવાનું, અને એ માથીમાં પણ કેવું ભણવાનું છે તો કે પ્રિયકાંત મણિયારના કાવ્યો અને અહીંયા આ કાવ્યોની જે સંખ્યા છે કુલ એનામાંથી ટોટલ 27 જેટલા કાવ્યો તમે અભ્યાસક્રમમાં ભણો છો, એટલે પ્રિયકાંતના કુલ મને અત્યારે નજર સામે દેખાય છે એવા 7 કાવ્ય સંગ્રહો, પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ અને વ્યોમ લિપિ, આ કાવ્ય સંગ્રહોમાંથી ચૂઝ કરેલા, ચૂંટેલા કાવ્યો તમે ભણો છો. તો મને અહીંયા શીર્ષકમાં ભલે ચૂંટેલા નથી, પણ જ્યારે કાવ્યો એવું શીર્ષક આપ્યું છે ત્યારે ચૂંટીને જ લીધા હશે 100%, અને એમાંથી એ 27 એવા અલગ તારવ્યા છે તમારા બધા માટે
કે એ વિશેષ રીતે ચૂંટાય છે. પેલું બહેનો તો શાક લેવા જતી હશે, પણ ભાઈઓ પણ જાય કે ખબર નહીં. આ તો એક રોજબરોજની સમાજ જીવનનો અનુભવ છે, સમાજશાસ્ત્રનો વિષય ગણી શકો, અને રોજિંદા જીવનનો વિષય છે કે પેલું બેન વટાણા વીણવા હોય તો અલગ રૂપિયા થશે, અને એમને એમ લઈ જવો એટલે આપણે કહીશું નહીં વીણીને લેવા છે. આ વીણીને લીધેલા છે કાવ્યો, એકદમ વીણી વીણીને ચુન ચુન કે લીએ હે, તો વીણેલા મોતી છે આ કાવ્યો છે. અને અહીંયા પ્રિયકાંતની કવિતા માટે એમ કહી શકાય કે વીણેલા ફૂલો છે, પુષ્પો છે. તો એક ઈચ્છા મને એમ પણ તમને કહેવાની થાય કે આ વ્યક્તિ વિશે તમે જાણીને બેઠા છો એમનું જીવન સર્જન વગેરે પહેલા યુનિટમાં, અને બીજા યુનિટમાં તમે આવો છો એટલે તમે કેટલા બધા વિચારમાં ચડી જાઓ છો કે આ કવિ કવિતામાં શું કહ્યું હશે. ચાલો ને જરાક બે પાના ફેરવીએ, જોઈએ તો ખરા કે કવિ શું કહે છે. એટલે ફોરમ તા ફૂલના કવિ એવું જયારે નિયતિબેન મને કહે એટલે મેં તો ગોત્યું કે ભાઈ આ ચંદ્રકાંત શેઠ સુકામ ભાઈ પ્રસ્તાવનામાં આવું બધું કહે છે કે ફૂલોના કવિ છે. એને ચણીબોર એના પેલા ખિસ્સામાંથી નીકળે છે અને શૈશવને યાદ કરે છે. આ કવિ તો સ્ત્રીઓ જે ઘરણું પહેરે છે હાથમાં, એવા જે હાથીદાંતના હાથીદાંતમાંથી બનતા જે ચૂડા છે એ મણિયારનો વ્યવસાય કરે છે. તો બીજી બધી નેગેટિવ સેન્સની વાત ને વાદની ને વાત નહીં કરવું પડે, એટલી ચોક્કસ વિદ્યાર્થીઓને વાત કરીશ કે જે જે સ્ત્રીના જે સૂક્ષ્મ ભાવો છે એ ભાવોને પેલો હાથમાં એનું એનું જે ઘરેણું છે એ બનાવનાર કવિ સૂક્ષ્મ રીતે ન સમજે તો કોણ સમજે. એટલે પહેલી જ કવિતા કેટલી સરસ છે, એ 16 વર્ષની છોરી, અને એવું ને એવું અનુસંધાન મને જરૂખેમાં જોવા મળ્યું. તો 16 વર્ષની છોકરી તો કેવી હોય, આવી હોય આવી હોય આવી હોય, અને એમ કરીને યૌવન થી વાત માંડે છે. અને તમારા અભ્યાસક્રમમાં કવિતા પહેલવેલી જ છે એટલે યુવાનોને આકર્ષે કે 16 વર્ષની છોકરી હોય તો કેવી હોય, જે બ્યુટી છે, જે સૌંદર્ય છે એ સ્ત્રીઓને પક્ષે ભગવાને વિશેષ વહેંચ્યું છે, પુરુષોને પૌરુષત્વ બક્ષ્યું છે. એટલે હવેના જમાનામાં થોડુંક જરાક ફેરફાર થઈ જાય કે પુરુષોએ પણ પેલી પોનીટેલ કરી હોય, કાન વિંદાવેલા હોય, તો પણ એવા લટકણિયા પહેરેલા હોય કે આપણે જરાક શંકા જાય એમ. પણ જે જે આખી સ્ત્રીના સૌંદર્ય પક્ષની વાત છે એ મણિયારો ન સમજે તો કોણ સમજે, અને આ સ્પેશિયલ મણિયાર છે આપણો કવિ છે પ્રિયકાંત મણિયાર. એટલે મેં પણ ઘણી બધી વસ્તુઓ ઉપર નજર કરી કે ચંદ્રકાંત શેઠ શું કહે છે, વિનોદ જોશી શું કહે છે, બીજા ઘણા બધા જે સર્જકો છે એ આ કવિ વિશે શું માને છે. પણ એ બધું જ પડખે મૂકી દેવાનું છે અત્યારે, બીજું કશું જ જોવાની જરૂર નથી. પહેલા તમે તમારી નજરથી આ કવિ અને એની કવિતાને જોવાનો પ્રયત્ન કરો, પછી પ્રયત્ન કરો કે બીજા શું કહે છે એ જુઓ, પણ પહેલા તમારી નજરથી તમારે એને ઓગાળવાના છે. અને નથી ખબર પડતી તો ઇટ્સ ઓકે, પણ એકવાર એને વાંચો તો ખરા જ. મને પ્રિયકાંતની જે આપના અભ્યાસક્રમમાં છે એવી એક બહુ જ સરસ કૃતિ નજર સામે છે અને મને બહુ જ ગમી ગઈ. આ નાનકડી છે પણ એટલી ધારદાર છે કે એકદમ દિલમાં વસી જાય એવી કવિતા છે, એકાદ જો. 40મા ક્રમનું કાવ્ય છે એકાદ જો, અને તમારામાં કંઈક ક્રમ આવતો હશે. પણ આ કવિતામાં એવું કહે છે કે એકાદ જો વિહંગની ચાંચ જેવી પંક્તિ મને ફૂટી જાય, પછી તો ચૂગી લઉં વેરાયેલા અહીં તહીં શબ્દના કણ કણ. તો પોતે અને પક્ષી જે એકાકાર હોવાની વાત છે કે હું પક્ષીની જેમ જેમ એ દાણા ચણે છે એમ એમ જો મને પણ પંક્તિ ફૂટી જાય, બરાબર, ચાંચની જગ્યાએ મને પંક્તિ ફૂટી જાય અને એને શબ્દના કણ ચણવાની વાત છે, તો કેટલું બધું એકરૂપ બધું થઈ જાય છે. ઇન્દ્રિય વ્યત્યય કયો અનુ ગાંધી યુગના લક્ષણોમાં ઇન્દ્રિય વ્યત્યય કયો કે ઇન્દ્રિય ગ્રાહ્યતાનું લક્ષણ છે એ સતત તમને આ કવિમાં જોવા મળે. અને જે કવિતા શરૂઆતમાં મહેન્દ્રભાઈએ પઠન કર્યું તે, અને અજીત શેઠનું જે સ્વરબદ્ધ થયેલી રચના છે અને
ગાઈ નિરૂપમા શેઠે, તો બહુ જ સરસ રચના છે કે ફૂલનો પવન લોચન મારે વાયો. તો પવન તો ક્યાં દેખાય છે, એ ફીલ થાય છે, એ અનુભવાય જ છે માત્ર. તેમ છતાં એ કીધું કે ફૂલનો પવન લોચન મારે વાયો, અને અને કવિતા કરતા કરતા કવિ ફૂલના સૌંદર્યમાં એટલા મુગ્ધ થઈ ગયા છે કે જે જે બાળ સહજ મુગ્ધતા છે એ બીજી લીટીમાં તમને જોવા મળે કે આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો. અને તમે નાના બાળકને પૂછો ને એટલે કે આટલું બધું એમ, કેટલું તો કે એક આકાશ જેટલું. તો આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો. તો ફૂલનું જે સૌંદર્ય છે એનામાં કવિ ઘણા ડૂબ થઈ ગયા છે. ફૂલ સાથે પણ આગળ જતા એકાદ બે કવિતા છે, વૃક્ષ સાથે એટલો બધો અનુબંધ અને એકે અનુભવે છે કે એ અદ્વૈત લાગે. તો તમે જેમ મીરા કૃષ્ણમય હતા તો અહીંયા કવિ ફૂલમય બની ગયા છે. અને કહે છે, કોઈ તરુના કોઈના ડાળખી, કોઈના ડાળી કોઈના ડાળખી પાન, ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિના ગાન. બધા જ કાવ્યો છંદોબદ્ધ છે. ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલની ફૂલનો વળી છાયણો છાયો. અરે આપણે એમ નવાઈ લાગે કે આ એક સેકન્ડ પહેલા કહે છે કે સૂરજ હૃદયે વાવ્યો ને વળી પાછો એનો છાયણો પણ એનો જ, તો કે હા બધે જ એ દેખાય છે. બરાબર, તમારા ચિત્તમાં જ ફૂલનો વ્યાપ એટલો બધો છે કે જ્યાં નજર પડે ત્યાં ફૂલ જ ફૂલ દેખાય છે. ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ, ફૂલનો દીવો, ફૂલ હિંડોળો, ફૂલમાં ફોર્યા રામ, કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતા ફૂલથી ફાવ્યો, ફૂલનો પવન લોચન મારે વાયો. કોઈ એવું ઓબ્જેક્ટ હોય કે જેને તમે જોઈ શકો નરી આંખે, પવન દેખાતો નથી, એ તો અનુભવાય છે. તો અહીંયા ઇન્દ્રિય વ્યત્યે તમે જોઈ શકો છો જે સ્પર્શ ઇન્દ્રિયનું કામ છે એ એ ચક્ષુ કરી રહ્યા છે. અને એને આ આ બધી જ જગ્યાએ ફૂલ દેખાય છે, એની ફોરમ દેખાય છે, એનો એનો જે જે પવન ફૂલમાંથી થઈને પસાર થાય છે અને સ્પર્શીને પસાર થાય છે અને એની સુગંધ બધે ફેલાય છે. આપણે આપણે સુગંધના માણસ છીએ. આપણે આપણે સતત કોઈ સરસ મજાની સુગંધ હોય તો આપણે તરત જ પારખી જઈએ કે આ દેશી ગુલાબની સુગંધ અહીંયાથી આવી છે, અહીંયા ડોલરની સુગંધ આવે છે. તો તો ફૂલમાં જાણે રત થઈ ગયા છે કવિ. અને ફૂલ સાથે કેટલા બધા આયામો એણે જોયા, એ એકે અનુભવે છે ફૂલની સાથે. અને ફૂલ એમનું ખૂબ પ્રિય છે એવું ક્યાંય કહેવાની અહીંયા જરૂર નથી. તેમ છતાં પણ ફૂલ નામનો પદાર્થ આ કવિને બહુ જ પ્રિય છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો આગળ આ જે ફૂલની વાત છે એ કેમ આગળ વધે છે એ જોઈએ. અને આપણે જોઈ શકીએ છીએ કે એક એક કવિતા મને દિવસે ડૂબવુંમાં પણ આ અનુસંધાન થોડું જુદી રીતે મને દેખાયું, એટલે ફૂલની વાત હું વિશેષ અને એક સાથે કરવા માંગીશ. આનામાં ફૂલ પછીનું જે કાવ્ય છે આવું છે કે આમ તો વાત છે કઈક જુદી, પણ કઈ જુદી વાત છે? તો કે વાત એવી છે કે દિવસે ડૂબું રાતના ઉગું, કોઈ વેળા હું આભમાં પૂગું. હવે દિવસે ડૂબે તો સૂરજ હોય, રાતના ઉગે તો ચંદ્ર હોય, હવે છે તું ભાઈ એક જ, તો તું સૂરજ છે કે ચાંદો? કવિતા છે ને સવાલો જન્માવે છે, પછી આગળ વાંચો એટલે સવાલના જવાબ આપતી જાય. અને એ કે નહીં કે પ્રશ્ન નંબર એક જવાબ નંબર એક, પ્રશ્ન નંબર બે જવાબ નંબર બે, એમ કહેતી નથી કવિતા. બસ આપણે એને ખોડી લીધું અને આપણે નથી કહેતા કે બસ મેં તને કીધું સમજાઈ ગયું ને, એટલે તમે કહો કે હા સમજાઈ ગયું. કવિતા સવાલ જવાબ કરતી નથી, એના સવાલ જવાબ તમારે પામી લેવાના હોય. બરાબર, ઘણા જણા પેલા હોય અમુક એવા કે હે શું કીધું, હવે આ હે શું કીધું પૂછે ને એટલે કવિતાની મજા મરી જાય. એ કવિતાની મજા એમાં છે કે મને તો એમ લાગે કે મારે આ બધી જ કવિતાઓ સમજવાની ઘણી જ બાકી છે હજી, અને હું જેટલી ચૂપ રહીશ એટલી મને વધારે એ સમજાશે, પણ હું જેટલી બોલી નાખીશ એટલે એ શબ્દો બધા મારા એને સમજવાના વ્યર્થ પ્રયાસો જ મને લાગે છે. પણ તેમ છતાંય ભાઈ ભણાવવાનું છે,
વિદ્યાર્થીઓને કવિતા વિશે કહેવાનું છે. લાગવની કલા છે, એનામાં છંદ છે, એમાં અલંકાર છે, એમાં લય છે, દરેક કવિતામાં છંદ છે. એકાદ ગઝલ છે તમને ભણવામાં, બાકી નાનાથી માંડીને મોટા કવિઓ બધે મોટે ભાગે છંદ છે. અને શેઠ સાહેબે બહુ જ સરસ પ્રસ્તાવના અને પરિશિષ્ટમાં એની બધી આસ્વાદની નોંધો પણ આપી છે કે વિદ્યાર્થીઓને એ સમજવા માટે ટેકારૂપ થાય. એટલે વિદ્યાર્થીમાં હું પણ આવી જાઉં અને નિયતિબેન પણ આવી જાય. તો દિવસે ડૂબું માં એ શું કહે છે? દિવસે ડૂબું, રાતના ઉગું, કોઈ વેળા હું આબમાં પૂગું. હું એટલે હા, પોતાની વાત કરી, પકડાણું તો ખરું થોડું, ભાઈ પકડાશે તો પકડાશે. આને છે ને વળગીને બેસવું પડે, ને વળગીને બેસે પછી એ છટકી જાય તો નક્કી નહીં, કેમ કે કવિતા છે. મેં આગળ કહ્યું તેમ છટકણી વસ્તુ છે, બરાબર. ઘણી વાર ક્લાસમાં છોકરાઓ બેન્ચ ઉપર બેઠા હોય, હોય મારી સામે જ હોય, પણ એ મનથી ક્યાંક બીજે હોય તો એને ક્યારે કંઈ પહોંચતું હતું નથી. અને પછી એ જો મનથી એ હાજર હોય તો એ ગેરંટી નહીં કે એને કવિતા પહોંચશે જ. તો એ શું કહે છે? દિવસે ડૂબું, રાતના ઉગું, કોઈ વેળા હું આભમાં પૂગું. એકલવાયા તારલા તગે છેક છે વાળે બુઝે, કર પ્રસારી સહેજ સંકોરું, તેજથી પાછા જૂઝે. તમરા નાત્રમ કારથી ઝાઝું, બોલતું આખું આભ તો મૂંગું. તમરા બોલે છે, આભ તો ક્યાં એને બોલવાની જરૂરત છે. એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે, ભૂલમાં હું તો ઉતરી આવ્યો રાતરાણીના ક્યારે. મહેક મારામાં એમ ભળી કે ઘેનમાં હું તો મુજને સૂંઘું. તમે વિચાર તો કરો, આ એકાકાર પણ જાસ છેલી બે પેલી દોઢ લીટીમાં તમને મળે. હવે એના માટે આપણે ફોન બંધ કરવો પડે, ટીવી બંધ કરવું પડે, વાતો એ બંધ કરવી પડે. એકલા કોઈ આંગણામાં, અગાશીમાં, કોઈ રસ્તે અચાનક નીકળ્યા હોય, એમ સ્પેશિયલ એવો પ્લાન કરીને ન નીકળાય, એમને એમ જસ્ટ સહજ નીકળી ગયા કે આજે ફોન મૂકી દો ઘરે અને ચાલવા નીકળ્યા છીએ, રાત્રે અગાશીમાં બેઠા છીએ અને પોતાની જાત સાથે સમય. હા, ચાલવા જાય, વોક કરવા જાય. હા, શું કરવા ગયા? વોકિંગમાં. વોકિંગ પણ શું? વોકિંગ શું? વોકિંગમાં નીકળ્યા તો શું? તો કે કાનમાં ઇયરપ્લગ સાથે જ. ના, કશું જ નહીં. અમે તો સંગીત નહીં ભાઈ, સંગીત માટેનો અલગ સમય. જાત સાથે કેટલો સમય કાઢો છો? અને માત્ર જાત સાથે હોય અને કોઈ એવી સંધ્યાની ક્ષણે જ્યારે રાત ઉતરવાની તૈયારી છે ત્યારે કવિ પોતાની જાત સાથેનો સંવાદ અને પોતાની જાતને પામે છે અને પ્રકૃતિને સંગે પામતા જાય છે, પામતા જાય છે. અને શું કહે છે? મહેક મારામાં એમ ભણી, બહુ જ સરસ કીધું, ફૂલમાં હું તો ઉતરી આવ્યો રાતરાણીના ક્યારે. હવે આ રાતરાણી આ બધા છે ને આમ ઝીણાજીના સંકેતો છે. અહીંયા કાં રાતરાણી જ? તો તમે કહેશો કે આગળ ભાઈ રાતની વાત આવી, અમને ખબર પડે જો મેડમ કે રાતરાણી રાતના જોગે છે. દિવસ સાથમે અને જે અંધારું થાય પછી એની ખીલવાની ક્રિયા શરૂ થાય અને એટલી માદક એની સુગંધ છે. અને શું કહે છે? ભૂલમાં હું તો ઉતરી આવ્યો રાતરાણીને ક્યારે, મહેક મારામાં એમ ભળી કે ગેનમાં હું તો મુજને સૂંઘું. તો હું શું? હું ખુદ પોતે ફૂલ બની ગયો કે બની ગઈ? હા, કવિ અહીંયા ભલે પુરુષ હોય પણ એ જ્યારે એક આત્મ છે એ ફૂલની નજીક એવી રીતે ગયું કે એને એમ લાગે છે કે મારામાંથી જ મને રાતે ઉગતા ફૂલોની સુગંધ મળે છે અને મારી જાત પ્રકૃતિની નજીક જઈએ ને એટલે આપણે જાતને પામીએ છીએ. તમે જોજો, ક્યાંય પણ પ્રવાસે જાશો ને, ભારતમાં મોટે ભાગે પ્રવાસે જઈએ એટલે ધાર્મિક સ્થળો હોય, આપણે પગે લાગીએ ભગવાનને, ના નથી, પણ પ્રકૃતિના સ્થળોએ જ આપણે પ્રવાસે જવાનું પસંદ કરીએ છીએ. ત્યાં જઈને પછી સેલ્ફી પાડી અલગ વસ્તુ છે, એ તો આપણો શોખનો વિષય હોય ને, આપણે યાદગીરી કરીએ ને બધું બરાબર છે. પણ અમારે અહીંયા કચ્છમાં માંડવીના દરિયા કિનારે બધા બહુ જાય ફરવા, એટલે ઘણા વિદ્યાર્થીઓ પ્રવાસે જવાની વાત હમણાં કોરોનાને બાદ કરતા એ બધું ભૂલી જાય અને જનરલ વાત કરીએ તો કે પ્રવાસે જવાની વાત આવે ને એટલે કોઈ એમ કહેશે કે માંડવીના દરિયે જવું છે, એટલે એકાદ બે વિદ્યાર્થીઓ તો એમ બોલશે જ કે ભાઈ હવે દર વખતે જઈએ છીએ, કાં અમે જઈ આવ્યા છીએ, અમારે નથી જવું. તો કેટલાક વિદ્યાર્થીઓ એમ કહેશે કે સાથે જવાનું મૂલ્ય છે,
એ જગ્યા ભલે જોઈ છે, તમે દર વખતે જુદા જુદા ક્લાસમેટ સાથે જાઓ છો, કદાચ એક જ ક્લાસમેટ સાથે, પાકી બેનપણી ને પાકો ભાઈ બંધ હોય તો 3 વર્ષ ભેગાઈ હોય નક્કી નહીં, પણ જે કુદરતની નજીક જઈએ છીએ ત્યારે આપણે પ્રવાસે શું કામ જઈએ છીએ? રૂટીન લાઈફમાંથી આપણે આપણી જાતને પામવા જઈએ છીએ, અને પ્રવાસે ન જઈને માત્ર કોઈ અગાશીમાં કે આંગણામાં બેઠા બેઠા કોઈ ફૂલની સુવાસ લઈને એકલા એમને બેઠેલા છીએ, કોઈ જ સંવાદ નહીં, કોઈ વાત નહીં, કોઈ ચિત્ત નહીં, તો પણ પ્રકૃતિના સાનિધ્યમાં આપણે આપણી જાતને પામીએ છીએ, અને પ્રકૃતિ આપણી જાતને પામવા માટે એક માધ્યમ બને છે. અને આખરે આ બધી કવિતાઓ, વાર્તાઓ, નાટકો, નવલકથાના અંશો વગેરે વગેરે તમે ગમે એટલું ભણશો પછી પણ તમે વધારે સંવેદનશીલ થાઓ છો. ઉમાશંકર જોશી જેને સમસંવેદનશીલ સંજ્ઞાથી સમજાવે છે. તો આ કવિતાઓ ભણીને શું? તો કે એક આનંદ, એક મજા, એક શબ્દનો એવો લોગ, જે કાવ્ય પ્રકાશકાર મમ્મટ કહે છે, બ્રહ્માનંદ સહોદર આનંદ. તમે કહો કે મેડમ તમે આ બધી વાતો કરો છો પણ રાતરાણીની સુગંધ અમે તો મોસ્ટલી બધાએ લીધી જ હશે, પણ ન લીધી હોય એ વળી પૂછે કોક વિદ્યાર્થી એમ કે રાતરાણીની સુગંધ તો અમે તો ખબર જ નથી, એટલે કેવી હોય? એટલે હું કહું કે એ તો સુગંધ લ્યો તો ખબર પડે, હિમાલય જાઓ તો ખબર પડે, બરફનો વરસાદ કેવો હોય. એટલે હું ગમે એટલું એક્સપ્લેન કરું, કરી શકું, પ્રયત્ન કરવામાં કઈ વાંધો નથી, પણ એ અનુભૂતિનું વિશ્વ છે. અમુક વસ્તુ ફીલ કર્યાથી જ ખબર પડે. એટલે હું તમને કહું કે હવે તમે ભાઈ એકવાર હિમાલય જઈ જ આવો, પછી જ ખબર પડશે, ત્યાં સુધી ખબર પડશે નહીં. તો કવિતા મારે અહીંયા ફૂલના કવિની, એટલે ચૂંટેલી ફૂલ જે આગળ સીધું ડાયરેક્ટલી કનેક્ટ છે એવી કવિતાઓને મેં પસંદ કરી છે. બાકી 27 કવિતા નો તો હું તમને કેમ પરિચય આપી શકું, પણ 4-5 કવિતાઓની વાત પોણી કલાકમાં કલાકમાં કરવા ધાર્યું છે, જો કરી શકું તો, નક્કી નહીં. તો આગળ એક કવિતામાં એ જે કહે છે કવિ, એ કહે છે લાવ થોડી વાર. હવે લાવ થોડી વાર કહે તો જો શીર્ષકમાં એ કેવું છે, લાવ થોડી વાર એટલે કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કહેવાયેલું શીર્ષક છે. તો કવિતાના જે બાહ્ય મુદ્દાઓ છે એ આવા છે કે એનામાં શીર્ષક કેવું છે, કવિતાનો આરંભ કેવો છે, કવિતાનો અંત કેવો છે, કવિતામાં છંદ છે, ચેતો કયો છે, એમાં લય છે તો એ ગીત કાવ્ય છે કે બીજું કશું છે, 14 પંક્તિનું છે તો સોનેટ સ્વરૂપનું છે કે શું છે. કવિતાના કેટલા બધા આયામો છે એ પણ વર્ગખંડમાં જ્યારે એક એક કવિતા ભણીએ છીએ ત્યારે આપણે એને સમજીએ છીએ, પણ જે એનું સંવેદન વિશ્વ છે એ આ બધા જ જે આયામો છે ઓગાળી દે છે. કે કવિ એનામાં કયા ભાવ વિશ્વને ઉગાડે છે ત્યારે ત્યારે એનું સ્વરૂપ, એની જે બાંધણી છે એ મહત્વની હોવા છતાં પણ એ સંવેદન વિશ્વ આમ ફરતે ફેરાઈ જાય છે, અને તમને એમ થાય કે વાહ આ કવિએ કેવી સરસ આનામાં વાત કરી છે. તો અહીંયા કહે છે લાવ થોડી વાર. ભાઈ શું લાવે? અને થોડી વાર અમુક મજા છે ને, થોડી વારની જ વધારે સારી હોય છે. અતિ સર્વત્ર વર્જયતે, ખૂબ મિષ્ટાન ભાવતું હોય તો પણ યોગ્ય નહીં. દરેક વસ્તુમાં કવિ શું કહે છે, થોડી વાર, સાચી વાર નહીં. કવિતા પણ કેટલીક હોય આટલી થોડીક, કેટલીક વળી મોટી હોય, પણ અહીંયા તો બધા એકદમ નાના નાના સરસ મજાના કાવ્યો છે. કેટલાક કાવ્યો વળી 1-2 પાના રોકે છે, પણ એ થોડાકમાં એટલો બધો આપણને આનંદ આપી જાય છે કે આપણે સ્પર્શી જાય. અને અહીંયા કહે છે લાવ થોડી વાર લીલા ઘાસના આકાશ પર બેસું. બોલો હવે આ વળી નવું, લીલા ઘાસના આકાશ પર બેસવાની વાત છે. જે લીલા ઘાસ ઉપર એકદમ ખુલ્લું મેદાન હોય અને લીલું ઘાસ હોય, હવે ઘાસ આવે એટલે પછી આપણે આના જેવા જ બીજા કવિઓ યાદ આવવા મંડી જાય, જો વાંચ્યા હોય તો. એટલે મેં વળી 2-4 ક્યાંક વાંચ્યા છે એટલે મને યાદ આવ્યા, બાકી ન વાંચ્યા હોય ને ન યાદ આવે તો કઈ ઉપાધિ ન કરવી. વિદ્યાર્થીઓને અધ્યાપકો અડધા મૂંઝવી એમ મારે, એક તો બિચારા માનમાન વાંચતા હોય, ઘણા ઘણા ને શોખ હોય ને શોખથી ગુજરાતી વિષય રાખ્યો હોય તો અલગ વાત છે. બાકી મેં હંમેશા જોયું છે અધ્યાપકો કેટલીક વાર છે ને તે એવું બોલતા હોય ને કે આ યાદ આવે ને તે કઈ યાદ ના આવે. ખોટી વાત નહીં કરવાની, યાદ આવે તો મનમાં રાખો. મને મનમાં રાખવાનું મન નથી થતું એટલે હું કહું છું
પણ તમારે કઈ મને યાદ આવ્યું એટલે તમને નથી ખબર એવી કઈ ચિંતા કરવી નહીં. વિદ્યાર્થીઓએ નથી આવડતું તો આવડશે બરાબર. ઘણા એકદમ સિન્સિયર વિદ્યાર્થીઓ એ મૂંઝાઈ જાય કે મેડમને આ યાદ આવ્યું, પણ મેડમ તમારાથી 10 વર્ષ મોટી અને 4 વર્ષ એને ભણાવેલું છે તો એને આવડે જ, એમાં કઈ ઉપાધિ નહીં કરવાની. એટલે ડિમોરલાઇઝ વિદ્યાર્થીઓને ઘણી વાર અધ્યાપકો આટલી નથી ખબર, પણ નથી ખબર તો એટલે તો ભણવા આવ્યા બરાબર. એટલે એવી ઉપાધિ નહીં કરવાની, પણ એ અધ્યાપકની કે શિક્ષકની મહાનતા છે જોઈ તમને એમ કે આવડી જશે બેટા કમા આવડી જશે બરાબર. પણ તમારે પણ સામે રસ લઈને વાંચવાનું તો છે જ, કેમ કે મૂળ કૃતિ નહીં વાંચો તો મેળ પડશે નહીં. પછી એ ફોનમાં પીડીએફ કરીને વાંચો, સ્કેન કરીને વાંચો, કે પુસ્તક મૂળ સુધી જાઓ, પણ ખાલી ગાઈડ વાંચે કંઈ વળવાનું તો નથી, જે સમજી લેજો બરાબર. અને કોઈનું એવું વળ્યું નથી ખાલી ગાઈડ વાંચે, એ પાસ થઈ જશે, પણ મૂળ પુસ્તક અને મૂળ કૃતિ સુધી જજો. જે નિયતિબેન તમને ક્લાસમાં કહેતા હશે, તમારા બીજા અધ્યાપકો બહેનો ભાઈઓ પણ તમને કહેતા હશે કે તમારે વાંચવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ મૂળ પુસ્તક સુધી તો જવું જ જોઈએ. અને કવિતા હોય કે કોઈ પણ પાઠ હોય, નવલિકા હોય, એકાંકી હોય, ઓછામાં ઓછી એક વાર અને વધુમાં વધુ તમે જેટલી વાર વાંચી શકો એટલી વાર વાંચો. એને ક્લોઝ રીડિંગ જેટલું સઘન વાંચન કરશો એટલી કૃતિ તમારી વધારે નજીક આવશે અને ઉગાડતી જશે, ઉગાડ એમને એમ થાય નહીં બરાબર. તો લાવ થોડી વાર લીલા ઘાસના આકાશ પર બેસું, પર્ણમાં પથરાયેલા વૃક્ષ ઝરણાને અડેલું. બોલો ઝરણાને અડેલું, આ કેટલી સરસ કલ્પના કવિ કરે છે. અને આપણે આમ દેખાય કે આમ ઝરણાને અડેલીને બેસે છે કવિ. પવનની કો પાતળી મૃદુ ડાળ તેને ટપારું, પવનની પાતળી ડાળ જો તો ખરા, કેટલી સરસ કલ્પના કરી છે. નગરમાં તો લક્ષ્ય રહેતા લોક પૂરા 12, તેના લક્ષ્ય 24 હાથ, કઈ ને કઈ કરતા ભલે. નગરમાં 24 લાખ લોકો રહે છે અને એના બંને હાથથી આખો દિવસ કઈ ને કઈ કામ કરતા જ રહે છે. હું તો ઘડીભર બે ઘડી અહીંયા જ તો બેસું. અને એ કહે છે કે આ લીલા ઘાસના આકાશ પર લાવ થોડી વાર, કામ તો મને ઈ છે. બધા લોકો અત્યારે ભાગદોડી કરતા હોય, મેડમ લેક્ચર ભરવાનો ટાઈમ નથી, ઓનલાઈન તો કે આવીએ તો આવીએ, નક્કી નહીં, બહુ કામ છે. હવે જેટલા 24 કલાક ભગવાને તને દીધા એટલા બધાને દીધા, પણ કોઈને કઈ કહેવાનું છે તો હું તો ઘડીભર બે ઘડી અહીંયા જ તો બેસું. સર્વથી મારા થકીએ થઈ વિખૂટો, અળગાપણાની મોકળાશે કોણ જાણે કેટલો લેટું. હવે જો આ લેટું શબ્દ એકદમ આમ આપણે ઘરની વાતચીતમાં વાપરતા હોય એવો શબ્દ છે ને, આપણે રાજી થઈ જઈએ કે વાહ કવિ જે આ છેલ્લે સુધી પહોંચી ને, એટલે એમ થાય કે આ આપણા મનની વાત તો નથી કરી દીધી ને એમ, ઘડીક આપણને એ મન થઈ જાય. હા, જે જયંત પાઠકની વનાંચલના છેલ્લા પૃષ્ઠો ઉપર જે વાત છે કે મન તો હજી એ ઝાડની ડાળી ઉપર પેલું ફટાક દઈને ચડી જાય છે બાળપણની જેમ, પણ અત્યારે એમ શહેરી માણસ થઈને ચડાય નહીં ઝાડની ડાળી ઉપર, ખરાબ લાગે આ છે તે છે. તો જે આપણામાં પ્રકૃતિએ જે સ્વાભાવિક રીતે ઉમેરેલું છે એની સાથે સંયોજીને આપણે જે ક્રિયા અને ક્રીડા કરવા માંગીએ છીએ, તેમ છતાં એ આપણે કેટલીક વાર નથી કરી શકતા. પણ કવિ કહે છે લાવ થોડી વાર ઘાસના, આ લીલા ઘાસના, જો લીલા આ વિશેષણ જોવાનું છે, સૂકા ઘાસની વાત નથી, લીલા ઘાસ ઉપર મને એમ થાય છે કે થોડી વાર જઈને બે. તો આપણને બધાને એક સરખું મન થાય છે કે બધાને પ્રેમ ગમે, બધાને સુખ ગમે, કોઈને દુઃખ ન ગમે. બહુ જ સરસ પ્રકૃતિનું સૌંદર્ય ખીલેલું હોય તો બધાને ગમે, કોણ એવું કે ના આ મને ન ગમે. માનવની એ સહજ વૃત્તિઓ છે કે સદ તત્વ જે સૌંદર્ય છે એ સૌને ગમે. અને કેટલીક વાર જે સૌંદર્યને આપણે નથી જોઈ શકતા, નથી નિહાળી શકતા, છે છતાં એ નથી જોઈ શકતા, એ બતાવે છે કવિ અને એની કવિતાથી બતાવે છે. તો હજી એક ફૂલની કવિતા જ મને લેવી ગમશે. અને એકેય એવું ફૂલ, જો એકેય એમ નથી, જોજો કઈ રીતે છે, દેખાતું હોય તો વધારે સારું. એકેય એવું ફૂલ બરાબર,
દેખાતું હશે તમને, એકેય એવું ફૂલ એમ, એકેય એવું, એટલે અહીંયા ડબલ ક છે ભાઈ, આમ ઢીલી પોચી વાત નથી, એકેય એવું ફૂલ, કાં કેવું, એકેય એટલે કેવું ભાઈ, એટલે આપણે આગળ શીર્ષક વાંચીને પણ કવિતા વાંચવાનું મન થાય એવા શીર્ષકો હોય કે અહીંયા કઈક સ્પેશિયલ વાત છે. એકેય એવું ફૂલ ખીલ્યું છે નહીં કે જે મને હો ના ગમ્યું. મને ના ગમ્યું એવું એ કે ફૂલ ખીલ્યું છે, જેટલા જેટલા ખીલ્યા, જેટલા જેટલા ખીલેલા મેં જોયા. બધા તો ન જ જોયા હોય ને, આખી દુનિયાના જોયા હોય તો એને આપણે પગે લાગીએ કે વાહ તમે કેટલું સરસ જોઈને બેઠા છો, પણ જેને બહુ જોયું હશે એ નહીં બોલે. પણ અહીંયા કવિથી રહેવાનું નથી, પેલું પ્રહલાદની વિદાય અને વાતો જેવું, હા, કે એ સૌંદર્યને પામીને એ એટલા રોમાંચિત થઈ ગયા છે કે એનાથી આપણી સાથે વહેંચ્યા વિના રહેવાયું નથી, અને એ વહેંચે છે આપણી સાથે કે એકેય એવું ફૂલ ખીલ્યું છે નહીં કે જે મને હો ના ગમ્યું. જેટલા જોયા મને તો એ બધા એવા જચ્યા, જચ્યા શબ્દ, શબ્દ પસંદગી પણ છે ને કવિની એટલી સરસ હોય છે કે ક્યારેક આપણને એના ઉપર વારી જવાનું મન થાય, અને એના માટે યુવાનો વચ્ચે એવો શબ્દ ફરતો હોય છે ફિદા થઈ ગયા, તો ફિદા થઈ જવું, આપણે એના ઉપર ઓવારી જઈએ કે વાહ શું શબ્દ પસંદ કર્યો છે. જેટલા જોયા મને તો એ બધા એવા જચ્યા કે જે નથી જોયા થતું ક્યારે હવે હું જોઉં. એટલા જોયા પછી એમ થાય કે આટલા સરસ હોય તો જે નથી જોયા એ પણ કેવા સરસ હશે, હાલો ને જોઈ લઉં. તમે ગમે એટલા પિક્સેલના કેમેરા વાળો ફોન લ્યો, ગમે એટલા, ગમે એટલા એપલનો લ્યો, આઈફોન લ્યો, એનાથી આગળ વધીને જે કઈ પણ ટેકનોલોજી આવી હોય ગમે એવો લ્યો, પણ તમારી આંખથી બેસ્ટ કોઈ કેમેરો હું નથી માનતી કે હોય. અને એ દ્રશ્યોમાં આ ભરી લેવા માંગે છે, અને શબ્દોથી અહીંયા કવિ કહે છે કે શબ્દોથી આપણે આ કેટલું બધું પામી શકીએ છીએ. બરાબર, કદાચ ન જોયા તો કાંઈ નહીં, પણ કવિતાના માધ્યમથી સાંભળીને એને વાંચીને તમે એને પામી શકો છો. એમાંય તે આજે વસંત, ઓહો વસંત એટલે તો ફૂલોની ઋતુ છે. મબલખ ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઈને નાંગરી, આછા શિશિરના તટ ઉપર ત્યાં હું જ ડૂબી જાઉં છું. હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું, ભાનમાં બોલી રહ્યો બેહોશ છું. હું ફૂલ પી એવા ગયો છું ગટગટાવી. ફૂલને પી ગયા છે, વિચાર તો કરો કેટલી એના એના સૌંદર્યને પીવાની વાત છે, પણ ફૂલને જ પી ગયો છું. આંખમાં એની અસર એવી થતી જેની સુગંધે જગત આ આખું શ્વસે, તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો. બોલો, સૂરજ પણ એને ફૂલ જેવો લાગે છે. ઓટ ભરતીમાં ઉછળતા માત્ર પાણીના અરે બહુ પર્ણમાં. અને આ જે ભરતી ઓટના જળ છે પણ કેટલા સરસ કલ્પન સાથે, કેટલી સરસ આમ એમને એમને જે સૂજે છે, એમને જે કલ્પના જગત એમનું જે ખીલેલું છે એ જોઈને પણ આપણે આનંદિત થઈ જઈએ. સાગર ખીલેલો લાગતો. બોલો, સાગર પણ એક વિશાળ કોઈ મોટું ફૂલ હશે અને છે એવી એક કલ્પના. પર્વતો પાષાણના કેવા ઠરેલા તે પણ ખીલેલા લાગતા. બોલો, પર્વતમાં પણ એને ફૂલનું સૌંદર્ય, એટલે કે જેને પર્વત પોતે એક ફૂલ છે. એક સરખું આ થોડીક અનુગાંધી આધુનિક ની મિશ્ર અસરના કાવ્યો આપણને લાગે. તમે ક્યાંય છૂટો ન પાડી શકો, એ આપણી સગવડ ખાતર છે કે સુધારક યુગ ને પંડિત યુગ ને ગાંધી ને અનુગાંધી ને આ બધા એકબીજામાં એટલા બધા મિક્સઅપ થયેલા છે ને કે આમ છૂટા પાડવા પડે. હા, પછી કેટલાક એના વિશેષ લક્ષણોને આધારે આપણે કહીએ કે પ્રિયકાંત મણિયાર એટલે અનુગાંધી યુગના, બરાબર છે, બધી વાત બરાબર છે, પણ એનામાં તમે કેટલું છૂટું પાડશો. એ આખરે તો સાહિત્ય છે, આપણી સમજ માટે આપણે આ યુગ વિભાજનો કરીએ છીએ. તો આગળ કહે છે, સાગર ખીલેલો લાગતો, પર્વતો પાષાણના કેવા ઠરેલા તે પણ ખીલેલા લાગતા. એક સરખું ચો તરફ ફેલાયેલું આબ પણ મુજને ખીલેલું લાગતું. ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં મુજને ખીલેલા લાગતા. હું આ બધું શું અરે બોલી ગયો ફૂલથી કે ભૂલથી. અને આ છેલ્લા બે શબ્દો ઉપર તો આમ એનું એક્સપ્લેનેશન કદાચ આની જે મજા છે ને એને મારી ના નાખે ક્યાંક, એટલે હું રહેવા દઈશ. પણ કહેવાનો મતલબ છે કે જો પ્રકૃતિ એટલી ખુલેલી છે તો આપણે અત્યારના સંદર્ભમાં આ કવિતાને જોઈએ તો કેવી સરસ છે. અને હજી જરાક
આગળ છે એ શું કહે છે, જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા, શબ્દ પણ ખીલ્યા છે જુઓ, અહીં તહીં બધે વેરાઈ ગયા, ને કેટલીક વાર ઘણું બધું કીધા પછી ઘણું બધું બાકી રહી જતું હોય છે. થોડું કયો તોય ઘણું રહી જાય, ઘણું કયો તોય ઘણું રહી જાય, ને શું કહે છે, જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા, અહીં તહીં બધે વેરાઈ ગયા. વિચાર તો કરો કેટલી સરસ કવિ અહીંયા વાત કરી છે કે, અને અત્યારના યુગમાં ચાલે કે ફલાણી જ્ઞાતિ ફલાણી જાતિ આ આમ આ તેમ, પણ શું છે પણ માથાકોટ, જો કુદરત એટલી ખીલી શક્તિ હોય, જો લીલા ઘાસના મેદાનો હોય, પાષાણ બધી જગ્યાએ મોકળાશ છે, આવો સર્વે સર્વે જગ્યાએ સ્વીકાર છે, તો આપણે શું કામ નાના 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 વાળા બંધી ને સંકુચિતતામાં ને પડ્યા છીએ. આ તો કે મારું, ફલાણું તો કે મારું, ઢીકણું તો કે મારું, આ તો કે આટલા પૂરતું જ છે, અહીંયાથી આગળ નહીં જવાનું, પણ શું છે, આપણે બધી એટલી બધી સીમા રેખાઓ બાંધી દીધી છે, અને ત્યાં કદાચ છૂટછાટ રાખીએ ને તો અહીંયા બાંધી રાખી બહુ મગજમાં, એને એનામાંથી મુક્ત થવાની જરૂર છે. જો પર્વત પાષાણ જેવા એ પણ ખીલી શકતા હોય, આભ જો ખીલતું હોય ફૂલની જેમ, તો આપણે બધા સુકામ ન ખીલીએ, આપણે સુકામ ન ફોરીએ, આપણે સુકામ ફૂલ ન થઈએ, ફૂલથી કે ભૂલથી, અને શબ્દો ગમે એટલા હું કહું ખીલ્યા છે મારા શબ્દો, કવિ કહે છે, પણ અહીં તહીં બધે વેરાઈ ગયા, ને આખરે આખરે ખીલીને પણ ખરી જવું, વેરાઈ જવાની વાત છે. કોઈ ફૂલ કાયમ ટકતું નથી. તમે જોજો મારા ઘરના બગીચામાં, નાના એવા બગીચામાં રોજ ડોલર, મોગરો, ગુલાબ બધું જ સરસ મજાનું ઉગે. શિયાળો આવે ને વસંત ઋતુ હોય, બહુ જ સરસ રીતે ઉગે. મારું બેટું કોઈ કાયમ રહેતું નથી, તો કાકા તમે અને હું ક્યાં કાયમ રહેવાના છીએ, તો જેટલા છીએ એટલા ખીલીએ કા નહીં. એટલે મેં નિયતિબેન ને કહ્યું કે નિયતિબેન મને આવડશે એવું ખીલીશ, ટ્રાય પૂરી કરીશ, કેમ કે ખીલીને પણ મારે મારા મનની વાત બધાને વેરી જ દેવાની હોય, તો શું કામ પૂરી વાત ન કરું ભાઈ. બરાબર, તો ખીલવાની વાત છે, તમે ખીલો અમે ખીલી અને ખીલતા રહીએ, તો કાંટા આપો આપ દબાઈ જાય. કાંટા ક્યાંય નથી એવું માનવું નહીં, કાંટા બધે જ છે, કંટાળો બધે જ છે, ઓનલાઈન નો હોય, ઓફલાઈન નો હોય, અપડાઉન નો હોય, કમાવાનો હોય, પત્નીના પતિના બાળકોના નોકરીના ઘર સંસારના 500 પ્રશ્નો હોય, ને 500 ઉપર કાંટા હશે, વધારે ગણી નાખવાના, તમારે જેટલા ઉમેરવા એટલા ઉમેરજો, પણ જ્યારે ખીલી જો જાય કોઈ એક, તો એક કાંટા થોડાક દેખાશે, અને ખીલી જો જાય સગડું, તો કાંટાની તાકાત છે કે કાંટા દેખાય કોઈને, હોય તો વાગ્યા કરે, પણ ઇગ્નોર ઇગ્નોર કરો એને. અને આટલી સરસ કવિતા ભણતા હોય તો મજા શું કામ ન લઈએ. અને હજી એક કવિતાની વાત કરીને મારી વાત હું અટકાવીશ. કવિતા છે વૃક્ષ, છાંદસ છે, અને બહુ જ સરસ વાત કરી છે. આમ હું પેલા પઠન કરું. સ્મરણોના પર્ણથી ઘેઘૂર થઈ ગયો છું. વાહ, તમે પેલી લીટી તો વાંચો, કેવી મજા આવી જાય. સ્મરણોના એટલે કોઈકને યાદ કરવાની વાત છે. ઇટ મીન્સ કે એવા એવા સંબંધો ક્રિએટ થયા છે, અથવા તો લોહીના સંબંધો એવા મળેલા છે, ઈશ્વરે આપેલા છે, અને એના સ્મરણો હવે હમણાં બહુ ચાલ્યું છે. જૂના સ્કૂલના બેચ ને કોલેજના બેચ ને રીયુનિયન, બરાબર, અને એની મજા છે. એક હું વારે વારે પેલું સ્ટેટસમાં કે ક્યાંક ક્યાંક જોતી હોઉં, રીયુનિયન, આમ કેક કાપે ને બધા વર્ષો પછી મળતા હોય, તો એ ત્યાં પણ સ્મરણો છે. અત્યારે પણ આપણે એક સ્મરણ જ સર્જી રહ્યા છીએ ભવિષ્ય માટેનું. ઓ, જોયું તે દી આવી રીતના પ્રિયકાન મણિયા ઉપર બેન બોલ્યા હતા, બે ચાર કવિતાની વાત કરી હતી, પછી વાત પૂરી કરી દીધી હતી. કોઈ એને કેવી રીતે યાદ રાખે, કોઈ એને કેવી રીતે યાદ રાખે, તો સ્મરણો આપણે સર્જી રહ્યા છીએ કોઈ એક નાનકડા સંબંધના તારથી. ને શું કહે છે, સ્મરણોના પર્ણથી ઘેઘૂર થઈ ગયો છું, મારી દિવસોની ડાળીઓ લડી ગઈ છે, તને વહાલથી ભેટવાના ભાવે, શું સ્થિતિ છે આ, એવું મરકલડું થઈ જાય છે ક્યારેક. તમે જેને યાદ કરો તમને એમ થાય કે આ પાકી બેનપણી કે આ પ્રિયજન આવી જાય ને તો આમ ભેટી લઈએ, પછી કોઈ શબ્દની જરૂર રહેતી નથી, પણ એ
જેને તમે ચાહો ઈચ્છો એ વ્યક્તિ તમારી સામે ન પણ હોય અને મોટે ભાગે ન જ હોય, બરાબર. ભાગ્યે જ એવું થતું હોય છે કે જે સંબંધો બહુ જ નજીકના હોય એ વ્યક્તિઓ સાથે તમે રોજ બરોજ રહેતા હો, તો એ રોજ બરોજ રહેવાની ક્રિયા હોય તો યુ આર સો લકી કે મને તો અદેખાઈ આવે. મારા પતિદેવને હું ક્યારેક ક્યારેક કહું કે તમે કેટલા બધા નસીબદાર છો બધા, કે તમને આખી જિંદગી તમારા મા બાપ સાથે રહેવા મળે. જો અમે સાસરે આવ્યા તો અમને તમારી જેમ 24 કલાક મા બાપ સાથે રહેવા નથી મળતું. તો આ એક સંબંધની મજા છે અને આ પણ એક મજા છે. તો શું કહે છે, સ્મરણોના પર્ણથી ગેગૂર થઈ ગયો છું, મારી દિવસોની ડાળીઓ લડી ગઈ છે. લડી ક્યારે જાય, ભેગા હોય તો ક્યાં સવાલ છે, ભેગા નથી એટલે દિવસોની ડાળીઓ લડી ગઈ છે. તને વહાલથી ભેટવાના ભાવે શું સ્થિતિ છે આ, એવું મરકલડવું થઈ જાય છે ક્યારેક. તેના ફૂટ્યા છે ફૂલ પણ પાકા આંસુના ફલનો પાર નથી. અને પેલો નિયતિનો નિષ્ઠુર સૂર્ય એ સૌને માટે સરખો, એનાથી તો હું પોષાઉં છું વિકસું છું. તારી રાહ જોવાની ભોયમાં હું મૂળિયા નાખીને ઊભો છું. હું હવે માનવ કેવો, વિશ્વના અગણિત વૃક્ષોમાંનો એક વૃક્ષ. જે રાહ જોઈએ છે એ માં હોય છે, જે રાહ જોઈએ છે એ વૃક્ષ હોય છે. આ બધું જ પ્રકૃતિએ બનાવેલું છે, બરાબર. અને કેટલી સરસ વાત કરે છે કે એવું મરકલડું થઈ જાય છે ક્યારેક, તેના ફૂટ્યા છે ફૂલ પણ પાકા આંસુના ફલનો પાર નથી. એન આ એને વહેવા દે, એ આંસુ છે એને તમે એ પાકા ફૂલ જેવા છે જે હવે ખરવા આવ્યા છે, તો એને આંખોમાં નહીં રાખો. ક્યારેક જસ્ટ હસી લેવાનું મન થાય, ક્યારેક રડી લેવાનું મન થાય. અત્યારની તમારી ઉંમર એવી છે કે તમને એમ જે જે પેલા સાયકોલોજી પ્રમાણે એમ કહેશે કે મૂડ સ્વિંગ થાય છે, ને ક્યારેક તમે કહેશો કે મૂડ નથી ને આજે બહુ જ મજા આવે છે, ને જે એ વેરિએશન્સ આવે છે. તો હસી લેવાનું, ક્યારેક મન થાય તો રડી લેવાનું. તો એ પાકા જે આંસુનો ફલ છે એનો પાર નથી. અને જે સૂર્ય છે એ સતત આપણે તાકાત આપે છે અને એનાથી તો હું પોષાઉં છું. પણ હું પોતે વૃક્ષ થઈ ગયું છું એવી વાત કરે છે. તો વૃક્ષની સાથે એકરૂપતા, એ વૃક્ષના જે અંગો છે એની સાથે મારું ભાવ વિશ્વ કેવી રીતે જોડાયેલું છે એની વાત કરતા જાય છે. અને અને આપણે આ કવિતા એકવાર વાંચવાથી ક્યારેય નહીં સમજાય, મને એવું લાગે છે. આ મારી સમજ છે અને હું ખોટી પણ હોઈ શકું છું, અને ખોટી કરતા પણ અધૂરી સાચી, ઓછી સાચી, અડધી સાચી પણ હોઈ શકું છું કે કવિતા ક્યારેય પૂરી સમજાતી હોતી નથી. અને આપણે માત્ર કવિતા સમજવાની પ્રેક્ટિસ કરીએ છીએ, આપણે પ્રયાસ કરીએ છીએ, આપણે એની નજીક જવાની કોશિશ કરીએ છીએ. અને કવિતા આપણી પાસે આપણું હૈયું ઉગાડે એનું 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 આપણું તો પછી, પણ આપણે એની પાસે હૈયું ઉગાડવું પડે પહેલા કે લે હું તારી પાસે આવી, હવે તું મને સમજા, હું તને ખૂબ ખૂબ વાંચીશ. અને પછી એને આપણી પાસે ઉગડવું હોય તો જ એ ઉગડે, બાકી નક્કી નહીં. એટલે કેટલીક એ મારી પાસે ઉગડી છે એ તો હું ન કહી શકું, કેમ કે હજી એ ઉગાડ તમારી સાથે વાત કરતા કરતા પણ ચાલુ છે એમ હું કહું છું. વાત હું તમારી સાથે કરું છું પણ એ કવિતા તમારી સાથે પર્સનલી ઉગડી રહી છે અને મારી સાથે પણ પર્સનલી ઉગડી રહી છે, કેમ કે કવિતા છે એના અર્થો એણે એટલા બધા વિસ્તાર્યા છે, એટલો બધો એનો વિસ્તાર છે કે આપણે એકાદને પણ પામી શકીએ તો પણ ધન્ય થઈ જઈએ. તો કોઈ એક ચોક્કસ યુગના કવિ તરીકે જેની ઓળખ છે એવા પ્રિયકાંત મણિયાર, આજે પણ આપણે એને આટલા દિલથી સાંભળીએ છીએ તો મને એમ લાગે છે કે તમે પણ કહેશો કે અનુ ગાંધી યુગના માત્ર કવિ નથી, એ મોટો કવિ હોય જેની કવિતા સર્વકાળના લોકોને સ્પર્શતી હોય તો એને એક યુગમાં તો કેમ બાંધી શકાય. તો મારો સમય મને એમ છે કે અહીંયા પૂરો થયો છે. કેટલીક ફૂલની વૃક્ષની
અને પ્રકૃતિના તત્વોની વાત કરીને અહીંયા મારી વાત હું અધૂરી મૂકીશ, કેમ કે આ તમારા કાવ્ય સંગ્રહ જે ચૂંટેલા કાવ્યો છે એનામાંથી પણ કેટલું ચૂંટીને મેં તમારી સામે રજૂ કર્યું. મેં મારો ઉગડવાનો, ખુલવાનો અને ખીલવાનો પૂરો પ્રયાસ અહીંયા કર્યો છે. કદાચ આ પ્રયાસ કેટલો પૂરો થયો એ તો રામને ખબર, પણ નિયતિબેન હમણાં વળી જરાક એના ઉપર વાત કરશે એટલે વધારે ખ્યાલ આવશે. પણ મેં મારો પ્રયત્ન રજૂ કર્યો છે અને પૂરેપૂરો 100% નહીં સમજતા, અને આ વાત અહીંયા હું અધૂરી રાખી અને આપ સૌનો આભાર માનીશ કે આપે મને સાંભળી. થેન્ક યુ. ખૂબ આભાર ચૈતાલીબેન. એકચ્યુઅલી એમ થયું કે હજુ કંઈક હજુ વધારે એવી આખી વાત થઈ ગઈ. તમારું આખું વક્તવ્ય મતલબ હજુ પણ મનમાં અને મગજમાં એમ થાય છે કે હજુ કંઈક હજુ થોડું 15-20 મિનિટ અડધો કલાક કાંઈ વાંધો ના આવત. મને પ્રિયકાન મણિયારનું જે એક સરસ મજાનું અને ગમતું એવું ગીત અહીંયા યાદ આવ્યું, શ્રાવણી સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં, જાણે હેમનો સુહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં. એમ માઇક્રોસોફ્ટ ટીમ્સના ચોકમાં સરસ મજાનો તડકો, અને સાંજનો નહીં સવારનો, ભલે ઉનાળાનો છે, અમદાવાદમાં તો ધીખે છે, પણ આ ગમતો એવો અને સરસ મજાનો તડકો આપના વક્તવ્ય દ્વારા ઢોળાયો. અને વિદ્યાર્થીઓને ખરેખર જેને કહેવાય કે જે હેતુથી આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું એ પાર પડ્યો જ છે. આપણે જાણીએ છીએ કે પ્રિયકાન મણિયારે બેને કીધું એ પ્રમાણે કે છંદોનો ઉપયોગ સરસ રીતે કર્યો છે. પરંપરિત કટાવ હોય કે પરંપરિત હરિગીત હોય કે મિશ્રોપ જાતિ હોય, આ બધા જ છંદોમાં ગીતોની વાત, કવિના કલ્પનોની વાત, અને મારા બહુ ગમતા કાવ્યો છે એટલે, અને તમે એમના એમની કવિતા અને ગીતો સંદર્ભે એના કલ્પનો, એમની કાવ્ય સૂઝ, કવિની કાવ્યકલા, આ તો બધી વાત કરી જ, પણ તમે જે વચ્ચે વચ્ચે પઠન કર્યા કેટલાક જે પસંદગીના કાવ્યો એ સાંભળવામાં પણ જાણે અહીંયા ખરેખર ઇન્દ્રિય સંતર્પકતા આપણામાં પણ ફરીવાર જાગૃત થઈ જાય એવી આખી વાત થઈ. આખો જે કાર્યક્રમ છે, આમ તો હવે સત્ર પૂરું થવાના આરે આવીને ઊભું છે એટલે મને સતત મનમાં હતું, પણ વિદ્યાર્થીઓ ઘણા બધા જોડાયા છે એટલે આપણો હેતુ ખરેખર સાર્થક થયો છે. અમારા આચાર્ય શ્રી કાપડિયા સાહેબ કાયમ અમને પ્રોત્સાહન આપતા હોય છે અને કોઈ દિવસ બસ આગળ વધો એવી વાત છે. અને અમારા વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક પ્રવીણભાઈ રાઠોડ સાહેબ, એક મને સરસ મજાની એક પંક્તિ યાદ આવે છે, પછી હું પ્રવીણભાઈને જ માઇક સોંપીશ. એક આ શ્રાવણી સાંજના તડકામાંથી જ, આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સુહાગ, વાદળની વેલિયને ફૂટ્યારે ફૂલડા જાણે અનંગનો ભાગ, રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં. ચૈતાલીબેન, આ એક ઉપક્રમ યોજવાનું, એક છેલ્લે છેલ્લે પણ સત્રના અંતે યોજવાનું એક કારણ હતું કે અમારા વિભાગના અધ્યક્ષ છે એ રિટાયર થઈ રહ્યા છે, અને હું ઈચ્છતી હતી કે એક ફોર્મલ વિદાય સમારંભ તો થશે ત્યારે થશે જ, પણ હું એમને ગમતી રીતે મારે એમને નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ આપવી હતી એટલે પણ તમારું નામ પ્રિયકાન મણિયાર, આ બધો જ સહયોગ મારે સાધવો બહુ જ જરૂરી હતો. વધારે સમય નહીં લઉં, પણ પ્રવીણભાઈને જ માઇક સોંપીશ. આ ઉપક્રમ એમને ડેડિકેટેડ છે. નીતિન, મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય છે પ્રવીણભાઈ. ઓકે. મારા જે પ્રોફેસરની પંક્તિથી શરૂઆત કરું. ચણો જડ્યો ને લાગી ભૂખ, થાય કે ચણો ખાઉં ચણો ખાઉં. ચણો ખાધો ને લાગી ભૂખ, થાય કે ચણો ખાઉં ચણો ખાઉં. સિદ્ધાંશભાઈની આ પંક્તિ ચૈતાલીબેનના આ વક્તવ્ય સાથે હું જોડું છું કે જે વક્તવ્ય આપતા હતા, આપણે એ ખાતા હતા અને ભૂખ વધતી હતી, કે હજી કંઈક નીતિબેને કહ્યું ને, કંઈક બોલે 15-20 મિનિટ અડધો કલાક એમ મને પણ થતું હતું.
એમનું મ્યુટ થઈ ગયું, એક મિનિટ, એમનો અવાજ મ્યુટ થઈ ગયો. હવે એમને કેવી રીતે કહું, ફોન કરીશ ને તો એ ઉપાડશે નહીં. એમનો અવાજ મ્યુટ થઈ ગયો. આવી ગયો. ઓકે ઓકે. જે ચૈતાલી બેને વક્તવ્ય આપ્યું તો હું સાંભળતો હતો ત્યારે મને પણ એમ લાગતું હતું કે ચલો હજી વધુ બોલે અને વધુ કંઈક સાંભળીએ. પ્રિયકાંત મણિયારના કાવ્યો જે ચંદ્રકાંત શેઠે ચૂંટ્યા હતા એમાંથી પણ ચૈતાલીબેને કેટલાક કાવ્યો, બધા તો શક્ય નહોતા, એને જે ઉત્તમ લાગ્યા અથવા તો વિદ્યાર્થી સુધી પહોંચાડવા જેવા લાગ્યા એ પસંદ કરીને આપના સુધી પહોંચાડ્યા. આપણે જાણીએ છીએ કે પ્રિયકાંત મણિયાર બહુ જ નાની ઉંમરે, માત્ર 49 વર્ષની ઉંમરે વિદાય થયા. કદાચ એ વધુ જીવ્યા હોત તો આપણે વધારે કાવ્યો અને બીજા ઉત્તમ કાવ્યો પણ આપણે કદાચ એના વાંચવા સાંભળવા મળ્યા હોત. આપણે જે શીર્ષક જ રાખ્યું તેમાં જ ફૂલના કવિ, ફૂલના ફોરમતા પ્રતિક કવિ, ગીત કવિ હું એમ કહીશ, કારણ કે એના ગીત એકદમ લયબદ્ધ ગેય પ્રકારના હોય છે. અને અનુગાંધી યુગના જે ઉત્તમ 5-6 કવિઓ આપણે જેના નામ ગણાવી શકીએ એમાં એમનું પણ એક નામ છે, પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, જયંત પાઠક, ઉષ્ણસ, પિનાકી ઠાકુર વગેરે વગેરે. હજી પણ એક નામ ઉમેરાવ તો ઉમેરી શકાય. તો એના પરના જે વક્તવ્ય ચૈતાલીબેને આપ્યું એ બદલ હું આભાર માનું છું. અને આરઆર લાલન કોલેજ સાથે આપનો આ બીજી વખતનો આ વર્ષનો જ નાતો હતો. હું 12 મહિનાની અંદરની વાત કરું છું. 25 જૂન 2021 એટલે કે 2021 સમય દ્વીપ ઉપર આપણે એક એજ કોલેજના ચૈતાલીબેનના કલીગ વંદરાબેનનું વ્યાખ્યાન પણ આપણે રાખેલું અને જે ભૂતપૂર્વ અમારા પણ કલીગ હતા. તો આચાર્યશ્રીએ અમને આ વક્તવ્ય માટે ક્યારેય ના નથી પાડી, એમ આજે પણ એટલે કે આજના વક્તવ્ય માટે પણ સંમતિ આપી એ બદલ એમનો પણ આભાર. નિયતિબેન ક્યાં ના તાંતણા ક્યાં ગોઠવી દે છે મને ખબર ના પડી, મારો નાતો આની સાથે જોડી દીધો. પણ સારું લાગ્યું કે એક કવિના કાવ્યોના વક્તવ્યો સાથે મને એક વિદાય મળશે. એક શ્લોક બોલવાનું મન થાય છે, કિમ કરિષ્યતિ વક્તાર શ્રોતા યત્ર ન વિદ્યતે, નગ્ન ક્ષપણ કદેશે રજક કિમ કરિષ્યતિ. તો ચૈતાલીબેનને આ પ્રશ્ન નહીં નડ્યો હોય આ શ્લોકની સાથેનો જે સંબંધ છે તે, અને જે શ્રોતાઓ જોડાયા છે તેથી એ સંદર્ભ હું એની સાથે જોડું છું કે આપણે પણ વક્તાઓ, શ્રોતાઓ પણ વક્તાની સાથે મળી રહ્યા છે. તો જે શ્રોતા મિત્રો જોડાયા છે એ સૌનો પણ હું આભાર માની માઇક હું નિયતિબેન પાસે ફરી પાસ કરું છું. બાય. થેન્ક યુ પ્રવીણભાઈ. અને આ લોચન મારા કાનજીને નજરું જુએ તે રાધારે એવા સરસ મજાના ગમતા કવિ પ્રિયકાંત મણિયાર અને સમય દ્વીપથી શરૂ થયેલી યાત્રા ફૂલોમાં ફોરતા કવિ સાથે આ સમગ્ર સત્રનો અંત થઈ રહ્યો છે. અને સારું યાદ દેવડાવી વાત સાચી છે, લાલન કોલેજથી જ આ વર્ષની યાત્રા અમારી શરૂ થઈ હતી વિદ્યાવર્ધન, અને લાલન કોલેજથી જ પૂર્ણાહુતિ થઈ રહી છે. ફરી એકવાર ચૈતાલીબેન ખૂબ આભાર, અને કદાચ શબ્દો આજે ઓછા પડ્યા છે એટલું સરળ અને પ્રવાહી વક્તવ્ય રહ્યું છે. થેન્ક યુ સો મચ અગેન. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપને પણ શુભેચ્છાઓ. અને નિયતિબેને મને આ રીતે નિમિત્ત બનાવી તો એનો મને બમણો આનંદ છે. પેલું કહ્યું ને કે આકાશ જેટલી સુગંધ છે, એમ આનંદ પણ એટલો છે કે એની કોઈ સીમા નથી હોતી. એ આનંદ માત્ર અનુભવીએ જ
અને એનો આનંદ લઈએ. અને આપ સૌએ મને આ રીતે જોડી અને આપે જે શ્લોક કયો એ ખરેખર મને એવી કોઈ ચિંતા આજે નથી થઈ, શ્રોતાઓ ઉપલબ્ધ છે અને એ પણ ચૂંટેલા કાવ્યોને સાંભળવા આવેલા ચૂંટેલા શ્રોતાઓ છે, એટલે એની પણ એક મજા છે. થેન્ક યુ.